Dikri Vahalno Dariyo. ઉત્કર્ષ બેટા, ડર લાગે છે મારાથી. કોઈ કામ કરને, બોલાવને તારી કિંજલ ને, જોઈએ ને એ આવે છે કે નહીં. બોલાવને, બોલાવને કિંજલ. હાથ યાદ છે તને? બોલ, હાથ યાદ છે તને? આજ હાથે થી મેં તને ધક્કો માર્યો હતો. મારું પાછો ધક્કો મારું? આ વખતે છે ને કઈક નવું કરીએ તારી સાથે. તને બે ઓપ્શન. એક તને છે ને ગામની બહાર ઓલા કચરાના ડબ્બામાં નાખ્યું. કામ કર, તને છે ને ગામની બહાર મૂક્યો, પછી તને ગોતો રહે છે. કિંજલ બેટા, રાઘવ કાકા, તમને આ શું થયું? હા, આ ઓલી દાપણની દાળ બેટા બહુ તકલીફ આપતી હતી એટલે કઢાવી નાખ્યો. હવે શું તો છે પણ સારું થઈ ગયું છે હવે. હા, રાહુલ, આમાં એવું છે ને કે રાઘવ કાકાને જોઈને ઉત્કર્ષ એકદમ વાયલન્ટ થઈ જાય છે, ગુસ્સામાં આવી જાય છે, જેમ અત્યારે તને અને આ દોરીને જોઈને કર્યું ને એવું. એટલે મને એમ થાય છે કે કદાચ તને એવું લાગે છે કે પપ્પા ઉત્કર્ષ સાથે કઈક કર્યું. બરાબર, જલ તું ગિલ્ટી ફીલ નહીં કર, તારી શંકા હું સમજી શકું છું. કોણ જાણે કેમ પણ મને એવું લાગે છે કે રાઘવ કાકા ઉત્કર્ષને મળ્યા હતા મારી ગેરહાજરીમાં, અને કંઈક એવું બન્યું છે જેની મને જાણ નથી. ઉત્કર્ષ રાઘવ કાકાને જોઈને એકદમ ગુસ્સે થઈ જાય છે, જે રીતે એણે તને જોઈને રિએક્ટ કર્યું ને એવી જ રીતે રાઘવ કાકાને જોઈને પણ રિએક્ટ કરે છે. પીછળ એક વાત કહું, મારી શંકા સાચી પણ હોઈ શકે. સાચું કહું તો પપ્પા છે જેવા. તને કહું રાહુલ, હું જ્યારે પણ ઉત્કર્ષને એમ પૂછું છું ને કે તને રાઘવ કાકાએ માર્યું, ત્યારે હા જ કહે છે. હું આ વસ્તુ ચોક્કસપણે તો ન કહી શકું, કારણ કે એને હજુ એટલી સમજ નથી એ મારી બધી જ વાતમાં ક્યારેક હા પાડે છે તો ક્યારેક ના પાડે છે. એ કોઈ વાતને ગંભીરતાથી સમજતો નથી, એટલા માટે હું વારંવાર માર્યું માર્યું એમ ઉત્કર્ષને કયા કરું છું. એટલે રાઘવ કાકાએ માર્યું હશે કે નહીં એ તો માર્યું
બાય. આપણી ચામાંથી જીવાત મળી. હા, આટલી મોટી વાત થઈ ગઈ અને તે મને કહ્યું નહીં. તું ઘરે પણ આવ્યો હતો ને, ત્યારે પણ તે કઈ કહ્યું નહીં મને. સોરી કિંજલ, હું સાવ ભૂલી ગયો હતો. રાહુલ, આ બિઝનેસ છે કોઈ મજાક નહીં. આવડી મોટી વાત તો ભૂલી કેમ જાય? દીકરીની ચા એક બ્રાન્ડ છે, બ્રાન્ડની આબરૂ બનતા વર્ષો લાગે છે અને એને તોડી નાખવામાં માત્ર એક ક્ષણ. સૌથી પહેલા તો મારે કિચન ચેક કરવું પડશે. હવે તને શું થયું? આ છે ને મારા પરમ પૂજ્ય જીજાજી, મને કેવી રીતે જોવે છે, મને મારી ના છે. મેં એમને ખુરશી પર બાંધ્યા હતા ને, એ વાત એમને બરાબર યાદ છે. એને બધું યાદ રહેવા લાગ્યું છે ને, તું બધું ભૂલી જાય છે. ઉત્કર્ષ, તું બહુ જિદ્દી થઈ ગયો છે હમણાંથી. હું આખો દિવસ વખાણ કરતી હોઉં કે મારો ઉત્કર્ષ તો બહુ ગુડ બોય છે, બહુ ગુડ બોય છે, પણ નહીં. અહીંયા તો કેવું છે ને કે વખાણેલી ખીચડી દાઢે ચોટ. આખો દિવસ તું મારી આગળ પાછળ ફર્યા કર્યું છે. ઉત્કર, તારી કિંજલને બહુ હેરાન કરે છે તું એમ. હા, તને ખબર છે તે કેફેમાં કેટલી બધી ચીસો પાડી હતી. હવે તારા તોફાનો દિવસે ને દિવસે બહુ વધતા જાય છે. બહુ તોફાની. ચાલ હવે છે ને એ કપડાં ચેન્જ કરીએ. ચલો ચલો ચલો. આ શું છે ઉત્કર્ષ તારા હાથમાં? ઉત્કર્ષ, તું ડાયો છે ને? ઉત્કર્ષ તો કિંજલથી કશું જ ના છુપાવે હે ને. કિંજલને બધું કહી દે ને. તો મને કહે ને શું છે તારા હાથમાં? તો બતાવ શું છે, બતાવ બતાવ. ઉત્કર્ષ બતાવ, જો શું આવ્યું છું બતાવ. અરે ઉત્કર્ષ, ક્યારેક હેતની સાથે આક્રોશ પણ વરસાવી શકીએ. એન્જલ, પ્રેમમાં કોઈ શરતો નથી હોતી, આવું તમે જ મને શીખવ્યું હતું. સાહિલ, એ બધું નોર્મલ માણસો માટે છે અને ઉત્કર્ષ નોર્મલ નથી, એ નાના બાળક જેવો છે. કુમળા છોડની જેમ એ માત્ર પ્રેમ જ માંગે છે અને લાગણીની જ ભાષા સમજે છે. એના માટે અત્યારે વાલપ જ પવન, પાણી અને પ્રકાશ છે. ખરેખર ખરેખર તમારી લવ સ્ટોરી યુનિક છે, સોરી સુપર યુનિક છે. લૈલા મજનુ, હીર રાંઝા, રોમિયો જુલિયટ પછી કિંજલ ઉત્કર્ષના નામ લેવા છે.
સ્કૂલ કોલેજોમાં તમારા પાઠ ભણાવાશે, લોકો તમારા નામના સ્તંભ ખાશે. બસ હવે રડવાનું બંધ કરો ને તો તાપી નદી ખરેખર ખારી થઈ જશે. સાહિલ તમને મજાક લાગે છે પણ અત્યારે મારા ધબકારા ધીમા થઈ ગયા છે. મને બહુ જ ટેન્શન થઈ રહ્યું છે કે હું પપ્પાની સામે કેવી રીતે ઊભી રહીશ, ઉત્કર્ષની આંખોમાં આંખો નાખીને કેવી રીતે કહીશ કે હું તને પ્રેમ કરું છું. ઓહો તાપી નગરની રાણી, પ્રેમમાં સાબિતીઓ ના આપવાની હોય આવું તમે જ મને શીખવ્યું હતું.